આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે તો કહી શકાય કે સુરતના વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સુરતની શાળાના વિદ્યાર્થીઓએ ફરીથી બાજ મારી છે તો ભક્તિ સ્કૂલમાં 100 પરિણામ આવતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પરિણામ જાહેર થતાં જ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. તો સમાચાર સામે આવી રહ્યા છે કહી શકાય કે સુરત શિક્ષણ ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહ્યું છે અને વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ. ભક્તિ સ્કૂલમાં 100% પરિણામ આવતા વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો પણ ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. તો સુરતની શાળાના વિદ્યાર્થીઓએ ફરીથી બાજી મારી છે. ભક્તિ સ્કૂલમાં 100% પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો પરિણામ જાહેર થતાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. માતા પિતામાં પણ ખુશીનો માહોલ અને શિક્ષકો પણ ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. ભક્તિ સ્કૂલમાં 100% પરિણામ આવતા શિક્ષકોમાં પણ તેટલો જ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ઉજવણી કરવામાં આવી રહી છે વિદ્યાર્થીઓના પરિણામની. વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો કહી શકાય કે પરિણામ જાહેર થતાં જ અનેરો ઉત્સાહ વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યો છે. શિક્ષણ ક્ષેત્રે હંમેશા સુરત અગ્રેસર રહ્યું છે અને ભક્તિ સ્કૂલનું કહી શકાય કે 100% પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. તો સુરતની શાળાના વિદ્યાર્થીઓ ફરીથી બાજી મારી છે. તો ઉજવણી કરવામાં આવી રહી છે સ્કૂલમાં. આ સીધા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છું. ભક્તિ સ્કૂલમાં 100% પરિણામ આવતા ખુશીનો માહોલ. શિક્ષકોમાં પણ ખુશીનો માહોલ, સાથે જ વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સુરત શિક્ષણ ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહ્યું છે અને હાલ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ. આજે ધોરણ 10 બોર્ડનું પરીક્ષાનું જે પરિણામ છે તે આવી ચૂક્યું છે અને વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પરિણામ આવ્યું છે અને એકંદરે પરિણામ સુરત શહેરનું પણ ખૂબ સારું આવ્યું છે. જોઈ શકાય છે જે પ્રકારે વિદ્યાર્થીઓ જે છે તે ખુશહાલ જોવા મળી રહ્યા છે. તમામ એકબીજાને જે છે તે શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને તમામ વિદ્યાર્થીઓ જે છે સારા પરિણામને લઈને ખુશ છે. સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આ વખતનું જે ધોરણ 10 પરિણામ આવ્યું છે ને તેને જ લઈને વિદ્યાર્થીઓ છે તેને ક્યાંક ને ક્યાંક એક પ્રકારે જે તેમની મહેનત હતી તેમાં તેમને સફળતા મળી હોય તે પ્રકારે આખો જે માહોલ છે તે ઊભો થયો છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે તમામ વિદ્યાર્થીઓ વિશે ખુશ છે. આપણી સાથે વિદ્યાર્થીઓ એમની સાથે વાત કરું. જે પ્રકારની તૈયારીઓ હતી, કઈ રીતની તૈયારીઓ હતી અને કઈ રીતના પ્રશ્ન ટીચર્સે ખૂબ સારું યોગદાન આપ્યું હતું. બધાએ યોગદાન આપેલ હતું. સ્કૂલના ટીચર્સે બહુ જ સારું પણ એક્ઝામ પણ લેવાની હતી જેમાં બધાએ સારું પણ સ્કોર કર્યું હતું અને સારા સારા પેપર નીકળ્યા હતા જેના બદલે ટીચર્સે ખૂબ વધારે યોગદાન આપ્યું અને ટીચર્સે સ્ટુડન્ટે સારું સ્કોર કર્યું હતું. બસ આપ જણાવો ખાસ કરીને જે પ્રકારનું પરિણામ આવ્યું છે, ઘરનો કેવો સહયોગ રહ્યો હતો ને શાળાએ કેવી તૈયારીઓ કરી? ઘરેથી તો મને મમ્મી પપ્પા એમ જ કહેતા કે બેટા તું તારી મહેનત કર, તને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તું અમને કહેજે, પણ તું છે ને અંદરોઅંદર મૂંઝાતી નહીં. તને કાંઈ પણ પ્રશ્ન હોય તો તારા સર ટીચરને પૂછજે, અમને કહેજે, પણ છુપાવેલું કાંઈ નહીં રાખતી એમ કહેતા. અને મને સપોર્ટ તો બહુ કરતા કે તારાથી જેટલું થાય એટલું તું કર, પણ પાછળ નહીં રહેતી. તમે જણાવો જે પ્રકારનું પરિણામ આવ્યું છે, શું બનવા માંગો છો ને કઈ રીતનો સંતોષ? પરિણામ આવ્યું એ બદલ તો અમારા સ્ટાફ લોકોનો અને ખાસ કરીને પેરેન્ટ્સનો પણ ઘણો ફાળો રહ્યો હતો. હું મારે સારા પર્સન્ટેજ આવ્યા છે પણ હું ડોક્ટર બનવા માંગુ છું. ચોક્કસ તમે જણાવો કઈ રીતની ખુશી? ખૂબ જ ખુશી બહુ વધારે છે કેમ કે પરિણામ જ એટલું સારું આવ્યું છે. મારે પર્સન્ટાઇલ 98.89 અને પર્સન્ટેજ 91.89% છે. સર અને ટીચર્સનો ખૂબ જ સપોર્ટ હતો. પહેલાં તો તે બધાને થેન્ક યુ એટલો અમને સપોર્ટ કરવા માટે. જણાવો કઈ રીતની ખુશી છે અને ઘર પરિવારનો કેવો સહયોગ? ઘર પરિવારનો સવારે જ કોલ આવ્યા મંડાતા અને મારા પર્સન્ટાઇલ 99.47 આવ્યા છે અને પર્સન્ટેજ 95.16 આવેલા છે અને જેના કારણે જેનો બધો શ્રેય મારા માતા પિતા અને ટીચરોને આપવા માંગુ છું. ચોક્કસથી જે પ્રકારનું આખું જે પરિણામ આવ્યું છે તેને લઈને શાળાના આચાર્ય એમની સાથે વાત કરી છે. જે પ્રકારનું ઓલઓવર પરિણામ આપની શાળાનું આવ્યું છે, કઈ રીતની તૈયારીઓ કરવામાં આવી છે અને કઈ રીતે વિદ્યાર્થીઓનો અભ્યાસ?
Good morning and Jai Hind. As you all know that very well, SSC board has announced result today. Our school has achieved 27 AVA. 27 A1 we have achieved, as well as around 49 A2 we have achieved. We had given 100% result in entire Gujarat Bhakti International School. Student has did lot of hard work, as well as we had prepared the papers on that way, means student can attain the maximum paper as well as where they are lacking. We were using the mapping system here during examination, where student are lacking that we were finding. Then after our teacher going to be guide on next day of paper, it was very easy task to achieve the good score. That's why we could achieve the 100% result with 27 A1 and around 49 A2. So all managing trustees, on behalf of all managing trustees, managing director, principal and teacher, we would like to send here congratulations to all students who has scored nicely, as well as we wish best of luck them for their bright future. They will be selected on IIT, IIM, and might they get a bright future. So we sending the wishes from entire trustees, principal and teachers. ચોક્કસથી તો તમામ જે કહી શકાય કે શાળાના પરિવાર, શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ છે તેમાં ખુશી જે જોવા મળેલી છે, અને ખાસ કરીને તમામ જે એવા વિદ્યાર્થીઓ છે કે જેમની આર્થિક પરિસ્થિતિ નબળી છે તેવા તમામ વિદ્યાર્થીઓ જે છે તે પણ A1માં આવ્યા છે, અને શાળા પરિવાર જે છે તેમાં ખૂબ ખુશી જોવા મળી રહ્યું છે. કેમેરામેન કેસી બકાસે સાથે દિવ્યેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો પરિણામ જાહેર થયું છે અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સુરત શિક્ષણ ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહ્યું છે. ભક્તિ સ્કૂલમાં 100% પરિણામ આવતા શિક્ષકોમાં પણ ખુશીનો માહોલ અને સાથે વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.